અને મહંત સ્વામી મહારાજ કોન્ફિડન્ટલી બોલે છે કે થોડા બના દો, બાકી બનાવવાની જરૂર નથી, જરૂર નહીં પડે. આવું બોલવું એટલે નેચર ઉપર કંટ્રોલ. તેથી કાકા બોલ્યા કે નેચર ઉપર એનો કંટ્રોલ હોય અને ખરેખર ભંડારી સંતો મહંત સ્વામી મહારાજ આ કરતા કે આવું બોલાવ્યું એટલે જરૂરી ના પડે. તો આવા સામર્થ્યમાન છે, એમની આપણને પ્રાપ્તિ થઈ છે, એમની આજ્ઞા આપણે યથાર્થ પાડીએ તો એ રાજી થાય, અને રાજી થાય તો આપણને પણ કેવા સામર્થ્યવાન બનાવે. મહારાજે જેતપુરના પાત્રવતા કહ્યું કે તમે બધા બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરી શકો ને એવા સમર્થ તમને કરવા તો હમણાં કરો. બોલો, ભલે અત્યારે આનંદમાં આપણી કોપી સરખી ના ચાલતી હોય પણ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરી શકીએ ને એવા આપણે કરી શકીએ એવા મારા સમર્થ છે. પણ મારે શું કહ્યું, પણ તમને પ્રગટ ભગવાનનું સુખ આવે ને એટલે તમારી સામર્થ્યને દાબી રાખે છે. લંડનમાં લાખો રૂપિયા થયા અને મૂડી નથી બોલ્યા શબ્દ. 25,000 રૂપિયાનો નફો થતો કે પ્રોફિટ થતો હોય તો પણ આવું એ આપણને આજ્ઞા છે. અંતેના 24મા વર્તમાનમાં 16 સાધનો કરીને રૂઢિ રીતે અક્ષરધામને પામીએ એમાં 16 સાધન બતાવે યોગીજી મહારાજે નિરૂપણ કરતા કે 16 સાધન તો ક્યારે પૂરા થાય તો 16માંથી એક સાધન એવું કહ્યું છે કે જે કરીએ તો બાકીના 15 સિદ્ધ થાય એવું યોગીજી મહારાજ પણ તમને કે
બીજો પ્રસંગ શું કે મારા શું કરવા કઈ મારી ઓફિસ ઓફિસ નો ફોન ફેક્સ ઈમેલ આવે જોવા ને મને આ કુતરા પાણી ના શું કરવા તે ફ્રીડ મત કોઈ કશું નહીં એસી ઓફિસ માં જાતે જો કે છો તો તમને તો આસ્તે ત્રીજો પ્રસંગ શું પૂછો સમય શું સવાર 11 વાગે આપા અને 1 વાગે નીકળી જવા આમે તો મને પૂછી પર ભાઈ હા કે ના બોલો જોસ્તી બોલો હરી ભગત ત્રણે વાગે બોલું છું સવાર 11 થી બપોરે 1 કલાક ની નોકરી એસી રૂમ માં બેસવાનો અને 25 લાખ રૂપિયા નો મહિને પગાર અને કામ આટલું ફોન આવે તો અટેન્ડ કરવાના મેલ આવે તો આન્સર કરવાના મહેમાન આવે તો ચા પાણી રાખતો એ કોઈ નોકર તો બે તમને આપે ધારો કે આવી નોકરી ઉઠવે કે તમે જાઓ તો નોકરી કરતા કરતા પણ તમને શંકા જાય કે આવું હોય નહીં આમાં પછી કાઢ મળે પણ 25મી તારીખ આવે તમારા પ્રોપર્ટીમાં પગાર 30મી તારીખે કરતો હોય તો તમને 25મી તારીખે આવે આશ્ચર્ય સમય નહીં પણ ધારો કે એવું થઈ જાય એવું થઈ ગયું છે અઠવાડિયે એક વખત રવિવારે સાંજે 5 થી 7 બે કલાકની પ્રમુખ સ્વામી મહારાજ અને બીએપીએસ ની નોકરી અને પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભ્રમરૂપ થઈ જાય એકાંતિક થઈ જાય બે કલાકની નોકરીમાં 25 લાખ નો પગાર હોય એવું વાત કર્યું બે કલાકની નોકરી અઠવાડિયે અને અક્ષરધા કોણ આપે આપણને તો એ મહિમા સમજીને અને તમે એમ કહો કે હું રવિ સભા ના કરતો ઘરે બેસીને વાર્તા વાંચું માળા પહેરી સ્વામી માતો વાંચી એ ઓડિયો સાંભળી મેં ઘરે રવિ સભા કરી છે એ રેકોર્ડ થઈ ગયો એવું તમને લાગે મેં ઘરે બેસી શું કર્યું છે વાર્તા સ્વામી માતો વાંચ્યા સાંજે એક ટાઈમ હું બેઠો તો 5 માળા પહેરી પ્રમુખ સાહેબ મને વિડીયો પર કરી દીધો પણ એ મન ગમતું સાધન કરું સત્પુરુષની આજ્ઞા પ્રમાણે ન કરું ઘરે બેસીને સાંજે રવિવારે સાંજે 2 કલાક તમે માળા ફેરવો અને 200 માળા એટલે એ રવિવારની સભાની આજ્ઞા અને બીજી એક છેલ્લી વાત કરીને આપણે પૂર્ણાહુતિ કરીએ કે મહારાજે આપણને ગ્રહસ્થ હરિભક્ત તરીકે દશાંશ વિશાંશ ધર્માદાની આજ્ઞા કરી છે કે વ્યવહાર સુખી હોય અને દશાંશ ધર્મ તો આપો અને કદાચ વ્યવહાર થોડી કટોકટી હોય થોડી તકલીફ હોય તો વિશાંશ આપો પણ અવશ્ય ધર્મ તો આપો એ શ્રીજી મહારાજની આજ્ઞા શિક્ષા પત્રીમાં છે સમજો ધર્મ તો જુદી વસ્તુ છે દાન પેટી જુદી વસ્તુ છે ભેટ જુદી વસ્તુ છે પધરામણી ભેટ જુદી વસ્તુ છે અને લખણી છે એ જુદી વસ્તુ છે દશાંશ વિશાંશ ધર્માની આજ્ઞા છે કે ફરજિયાત છે મંદિરે તમે આવો એટલે દાન પેટીમાં કંઈક મૂકો તો શિક્ષા પત્રીમાં મહારાજે કહ્યું છે કે મંદિરમાં ખાલી આપે ન જો તો તમે 10 પૈસા મૂકો તો પણ ચાલે દાન પેટીમાં જરૂરી તમે જારા હોય 10 રૂપિયા મૂકવા જે પણ પછી પધરામણી ભેટ હોય તમારા ઘરે સંતો આવે ત્યારે તમારે પધરામણી ભેટ મૂક્યો તો મૂકવાની ના મૂક્યો તો બધા ફરજિયાત નથી તમારી ભાવના અને ઈચ્છા અને સેવા ઉપર આધાર છે એ ફરજિયાત નથી આવતો શ્રાવણ માસ હોય પારાયણ નોંધણી હોય ભૂત્યાની લગ્ન હોય એ પણ તમારી ઈચ્છાની વાત છે તમારા જન્મદિવસે કે લગ્ન તિથિએ તમે મંદિરે દર્શન કરવા આવો ત્યાં 5 ફળા હોય 51, 101, 200, 500 ની એ પણ કેટલી ફળા એ તમારી ઈચ્છાની વાત છે આપવું ના આપવું એ પણ તમારી ઈચ્છાની વાત છે એ કઈ મહારાજે ફરજિયાત નથી કીધું અને લગ્ની એટલે કોક વખત આપણે મોટો પ્રસંગ હોય આપણા શહેરમાં આપણા જે મંદિરે આપણે દર્શન સમાગમ વાત લેતા હોઈએ એ મંદિરના બીજા ઠેર કોઈ મોટો ઉત્સવ આવતો હોય એ વખતે કોઈ મોટા સંત અથવા સ્થાનિક મંદિરના જે મુખ્ય કોઠારી સંત હોય એમની હાજરીમાં જે લગ્ની થાય એ વિશેષ સેવા એ આપણે નોંધાવી કહેવાય તો આ બધી વાત જુદી છે એમાં આપણે સંતોષ નહીં માની લેવાનો તો ધર્માદો છે દશાંશ વિશાંશ એ નિયમિત આપો Thank you.
That sounds